નવરાત્રિ મહોત્સવ ગામ રાજપર 2024 અંબિકાયો મંડળ રાજપર. હા મહારાજ, બાપુજી કેમ દેખાતા નથી?
મોટા બાપુ તો રાજના કામ માટે બહાર ગામ ગયા છે. તમારી વાણીમાં કોઈ ફેર હોય એવું મને લાગે છે. અરે સાચે સાચું ના બતાવો તો તમને ભગવાન ભોળાનાથ ના સોગંદ છે. અરે આ શું કહો છો હરપાલ દે, તો સાંભળો આ બુંગ્યો ઢોલ ક્યાંનો વાગી રહ્યો છે? ક્યાં છીંદલો સિકંદર સુમરો, આ છીંદલો સિકંદર સુમરો આપણા કીર્તિગઢ આવી અને ગૌધન વાણીને જઈ રહ્યો છે સિંધ તરફ. એટલા માટે મોટા બાપુ ગૌ માતાની વારે ગયા છે. અરે તો પછી મને કેમ ન જગાડ્યો પ્રધાનજી? અરે મોટા બાપુ એ ના પાડી દી કે મારે હરપાલ દે અત્યારે આરામ કરે છે એને જગાડતા નહીં. કારણ કે મકવાના કુળમાં એક કુળદીપક માત્ર મારો કે હરપાલ દે છે. કદાચ મારા હરપાલ દે ને જો કઈ થઈ જાય ને તો મારા મકવાના કુળ નો કોઈ વંશ આગળ ન વધે, એટલા માટે આપને આરામ કરવાનું કહ્યું હતું. અરે શું પ્રધાનજી, મારી ગૌ માતા હણાતી હોય અને હું આરામ કરું ના કરું? આરામ ચરત પુત્રને રણતણા મેદાન, રણતણા મેદાન, આરામ ચરત પુત્રને રણતણા મેદાન માં. અરે જીવશું તો ફરી મળશું, નહીં તો ભેળા થશું દેવ દરબાર માં. ભેટી જઈશ. આપણા ગામ ની ગાયું નું ધન વાળી અને ગામ ભેગું કરજે અને સિકંદર સુમરા સાથે મારું વેર વાર. ઠીક છે પિતાશ્રી, આપણું ગૌધન વાળી અને કીર્તિગઢ ભેગું કરી અને સિકંદર સુમરા ને ઠાર મારીશ અને મારું વચન પૂરું કરીશ. જય માં મરમરા, જય મરમરા દેવી. અરે તલવાર મારી ચકચકે ઘૂંટણ તારું ચાકવા, હટી જા પહેલા તારા બાપ ની લાજ રાખવા. હોશિયાર Thank you.
મારી 18,000 ની ફોજ તારો પીછો નહીં છોડે અને તારા કટકે કટકા કરી નાખશે. યા અલ્લાહ. હરે સિકંદર સુમરાને, સુમરાને તો મેં ઠાર માર્યો. મારા પિતાશ્રીનું વચન મેં આજે પૂરું કર્યું. પણ લાય આ મારું ગૌ ગાયનું ધન કીર્તિગઢ ભેરું કરી અને હું કારણ કે સિકંદર સુમરાને મારો. પણ સિકંદર સુમરાની 18,000 ની ફોજ મારો પીછો નહીં હું છૂટે. અરે એકાદ બે વર્ષ હું બહાર ફરું અને પછી જો ફોજ પર હુમલો કરું તો જ મારો વિજય થાય. ઠીક છે, તો લાય અત્યારે હું નાસી જઉં છું. જય મરમરા દેવી. ચાલો હું ગુજરાતમાં આવી ગયો છું. અરે મારા પિતાશ્રી ના મિત્ર કરણ વાઘેલા ત્યાં રાજ કરે છે. લાવ કદાચ કરણ વાઘેલો મને આશરો આપે તો એકાદા બે વર્ષ ત્યાં રોકાવું અને પછી ફોજ પર હુમલો કરું તો જ મારો વિજય થાય. ઠીક છે, તો લાવ અત્યારે હું ચાલતો ગુજરાત પાટણ તરફ રવાના થયો. જય મરમરા દેવી. આજે અરે આજે કરણ વાઘેલા ના કહેવા મુજબ કારણ કે મારે 2300 ગામડાની ખણણી ઉઘરાવ જવાનું છે, તો લાવ હવે હું રવાના થઉં. અરે અરે ચાલતા જાતા શીખ થાય છે. કારણ કે શીખ એટલે અપતુપન કહેવાય. તેમાં કોઈ સારા કાર્ય થાય નહીં. એટલા માટે આજે ખણી ઉઘરાવા નથી જાવ, ખણી ઉઘરાવા જઈશ આવતીકાલે. કારણ કે કરણ વાઘેલો
કરણ વાઘેલો 24 કલાક શરાબના નશામાં ચકચોર બનીને રહે છે. તેવો જો તેવો આવરું પગલું ભરીવાર છે તો આ જગત મને કહે છે કે કરણ વાઘેલો કેશવ ગોર જેવો બ્રાહ્મણ હોવા છતાં કરણ વાઘેલાએ આવું અવરું પગલું ભેળું છે. એટલા માટે આજે ખરણી ઉઘરાવા નથી જવું, પણ ખરણી ઉઘરાવા જઈશ આવતીકાલે. પાણી જ્ઞાતા મનાજ એ યાર તેરે પાણી જ્ઞાતા જમનાજ ના યાર તેરે કના ન કરી એ કા કરી નો ચાર મારી ગોરી ગાગર ન દવાય સે કના ન કરી એ કા કરી નો ચાર મારી ગોરી ગાગર ન દવાય રે ગરે જા તો તો સતરા મારા સસરે રે હું કેસર ગોની બેન ચંપા
ચંપા. અને તમારી પાટણની પટાણી બનાવો ચંપા. અરે નામ શું કીધું? અરે બાપુ, હું તો તમારી દીકરી ગા જેવી કહેવાય. તમે દારૂ ના નશામાં પાન ભૂલી રહ્યા. નામ શું કીધું? મારું નામ છે ચંપા. વાહ ચંપા વાહ, તારામાં ત્રણ ગુણ છે, રૂપ રંગ ઓર બાત. એક અવગુણ એસો હે કે ભમરા ભમે તેરી પાત. ચંપા મારી રાણી બની જા. અરે બાપુ, બાપુ હું તો તમારી દીકરી કહેવાય. માની જા ચંપા, આ 2300 ગામના ધણી કહેવાય. સોનાના હિંડોળે રાજ કરી, સોનાના હિંડોળે તને હિંચાવશે. અરે બાપુ, મારા ભાઈને ખબર પડે તો મને વટે. અને હું તો તમારી ગા જેવી દીકરી કહેવાય. બાપુ મને છોડી દે, હું તો એક બ્રાહ્મણની દીકરી છું. બ્રાહ્મણ અને વળી પાછા દાપ દે ચંપા. હવે આ તો ભલે નગર કરણ વાઘેલા ને જબરજસ્તી આવવું પડશે. બાપુ આને ઉપાડો ને હું કાટે. હાય ચોર બનીને રહે છે. પણ મહારાજ, મહારાજ તમે જેને અમે તો બ્રાહ્મણ છીએ, પણ હવે તો હજ થઈ જાય. તલવાર પર તમને સગી નહી થાય. શું મારી સામે હથિયાર ઉપાડી તો થઈ જાવ હોશિયાર. અરે શાસ્ત્ર વાંધા, શાસ્ત્ર જો ઉપાડી શકે થોડા થોડા તો ઉપાડી જ ને. અરે તમે ચોપડા ચિત્રો, શાસ્ત્ર વાં, શાસ્ત્ર વાંધો આ શાસ્ત્ર.
કરણ વાઘેલા તે મારી બેન ચંપાને મારી નાખી અને વધુમાં તે બ્રાહ્મણના દીકરાનો સાંભળ સાંભળ આ બ્રાહ્મણનો દીકરો આ બ્રાહ્મણનો દીકરો સ્વર્ગમાં નહીં પણ પૃથ્વી હોણીમાં જશે અને ભ્રમ બાબરા નામનો ભૂત બની અને હું પાટણ ગાંગડા હચમચાવી નાખી હું તને સુખેથી નિંદ્રા નહીં કરવા દઉં અને હું તારું ઘૂંટણે ઘૂંટણે લોહી હું તારું ઘૂંટણે ઘૂંટણે લોહી એને પાર તો વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તો